मित्रों गुज्जू राहुल बी मकवाणा यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत छे। अने आजे आपणे जई रह्या छीए अयावेज गाम, ज्यां अयावेज गाम ज्यां माँ खोड़िया। मित्रों पहली बात तो ये कि ज्यां आपणे कोईपण स्थले कोईपण धर्मना स्थले फरवा लायक स्थले के कोईपण जगह पर्यटक स्थले जाए तो ध्यान त्यां आपणे कचरो न नाखीने खास करीने नदी तळाव दरियो के कोई जातनुं स्थळ હોય ત્યાં ગંદકી ન કરીએ। પહેલાં તો એનો આપણો નિયમ પાળીએ। અને જૂનાગઢના ગાદીપતિ એટલે કે નવગઢના પિતા રાજદિયાસનું રાજ હતું એ વખતે રાજદિયાસને સાત રાણી હતી, એમાંના એક રાણી હતા હુમલદે પરમાર, જેમને કોઈ સંતાન હતું નહીં। તે માટે તેમના એક દાસીના કહેવા પ્રમાણે હુમલદે પ્રમાણને વાત કરી કે તમે માં ખોડિયારમાંના મંદિરે અયાવે જાઓ ને તેમની માનતા લો તો તમને સંતાન પ્રાપ્તિ થશે। તેની વાત માનીને હુમલદે પરમાર એ ઘોડા સવારી સાથે અહીંયા આવ્યા હતા। આ નેહડુ હતું જે અયાવે જે ગામ હતું તે એક નાનું મોટું નેહડું હતું અને લીમડાના હેઠે માં ખોડિયારમાંનું સ્થાનક હતું। મિત્રો મંદિરની પાછળ એક્ઝેટ છે 77માનું સ્થાનક, જે આ તમે વિડીયોની અંદર જોઈ શકો છો। તે માં 77માનું છે જે રાણ અગરના વારે ચડ્યા હતા એની હારે રહ્યા હતા એ સિંધના 77માનું અહીંયા સ્થાનક મૂકવામાં આવ્યું છે। એ ન્યા આવ્યા અને ભૂગસિયા નામના ભુવાજી હતા તેમને એણે બધી વાત કરી કે મારે આ રીતનું સંતાન પ્રાપ્તિનું દુઃખ છે, હું એના માટે આવ્યા છીએ। એમણે ત્રણ દાણા દીધા, જેથી કરીને ત્રણ દાણા એક પક્ષીને દેવાનું, એક પ્રાણીને દેવાનું અને એક એમને જમવાનું। ત્રણ દાણા એણે લીધા અને એને 9મા મહિને દીકરાનો જન્મ થયો। એ આ રા નવગરનો જન્મ આ અયાવેજ માં ખોડિયારમાંના આશીર્વાદથી થયો હતો। તે આ માં ખોડિયારમાંનું મંદિર ભવ્ય મંદિર છે અને ખૂબ જ લોકો આવે છે। ઘણા લોકોને ખ્યાલ હશે, ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, જેની હિસાબે જે આ ભાઈ ચાદર ચડાવી રહ્યા છે તે પઠ્ઠાપીર છે જે રાનવગરના વારે ચડ્યા હતા, તેમને માં ખોડિયારમાંના ગર્ભગૃહમાં સ્થાનક એનું આવ્યું છે। માનું ધામ આવેલું છે જે ઐતિહાસિક અને પુરાણિક મંદિર છે, જ્યાં એની આપણે જો ઇતિહાસ જાણવા જઈએ તો બહુ ઐતિહાસિક જૂનો ઇતિહાસ છે, જે રા નવગણના કુળદેવી તરીકે પૂજાય છે, સર્વિયા કુટુંબના કુળદેવી તરીકે પૂજાય છે અને 18 વર્ણ એને માને છે। જે મંદિરની નજીક એક ડાળી છે લીમડાની, જે મંદિરની માથની સાઈડ ઠેઠ વહી ગઈ છે લીમડાની, તમે જોઈ શકો વિડીયોમાં, તે ડાળી મીઠી ડાળી છે, જે લીમડો આખો કડવો હોય પણ એક ડાળી એક મીઠી છે, તે માં ખોડિયારમાંનું પુરાવો છે। મંદિરની સાઈડમાં શેત્રુજી ડેમ આવેલો છે, જે શેત્રુજી ડેમનું પાણી અહીંયા અયાવે મંદિર સુધી આવે છે। સામે સાઈડ મોટો પર્વત છે એની માટે બહુ સરસ મંદિર છે અને ખૂબ જ સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણની અંદર અને એકદમ સુંદર મજાની વ્યવસ્થા સાથે અને ખૂબ જ સરસ મંદિર છે। તો તમામ લોકોને અહીંયા દર્શન કરવો આવવા જરૂરને જરૂર વિનંતી છે। જેસરથી પાલીતાણા રોડ ઉપર આવેલું છે। મિત્રો તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન બટન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને પહેલી નોટિફિકેશન તમને મળે અને પહેલો વિડીયો તમે જોઈ શકો। તો મિત્રો આવા જ વિડીયો સાથે જોડાઈ રહેજો, મળીએ હવે નવા વિડીયો સાથે, નેક્સ્ટ વિડીયો સાથે। તો જય માતાજી।